ओ फिर की वाली तो कल फिर आना, नहीं फिर जाना तो अपनी जुबान से। अरे वाह शर्मा जी, अरे बालका, हाँ तमारो अवाज એટલે બહુ મધુર અવાજ હો બાકી, અને માઈક માં ગાવ એટલે ભૂકા નીકળી જાય તમારો, એવું છે? બહુ સરસ મજાનો અવાજ છે, પણ મને તો ગાવા આવડતું નથી બાલકા। અરે શું વાત કરો છો, તમે જો ઇન્ડસ્ટ્રીમાં આવી જાઓ ને તો બધા સિંગરનું કોટ લાગી જાય, એવું છે? તો પછી તમે તો એવું સરસ મજાનું ગાઓ, એવું સરસ મજાનું ગાઓ છો ને કે આજ કાલના સિંગર તો કઈ આવે જ ન, ડાળિયા નો આવે ડાળિયા, એવું સરસ મજાનું ગાઓ તમે, બાકી ઘટે નહીં કઈ। ઓહો શું વાત છે બાલકા, તમે તારીફ કરીને તો મારી છાતી ચોડી કરી નાખી। જો તમને ખબર તો છે મને ખોટું બોલવાની તો આદત છે જ નહીં, જે કઈ કહું મોઢા માટે સાચું જ કહું। 100% 100% તમારી આસિસ્ટન્ટ ને દેખાડી છે ને? આસિસ્ટન્ટ ક્યાં ગઈ, કામ હતું ના? આ તો ખાલી આમ તો પૂછું, તમને તો ખબર છે મને ખોટું બોલવાની તો આદત છે નહીં। હવે શું કહું, જો તમારે ખરેખર ખરેખર જો સંગીતમાં આગળ વધવાની ઈચ્છા હોય ને તો મને કહેજો, કારણ કે તમને ખબર છે મને ખોટું બોલવાની તો આદત છે નહીં, છે નહીં। પણ બાલકા મારા કરતા મારી અસિસ્ટન્ટને ગાવાનો બહુ શોખ છે, એને ગાવાનો શોખ છે, પણ એ ધારવાની વાત નહીં, પણ તમારો અવાજ તો મેં સાંભળ્યો ને એવું લાગ્યું મુકે સંભાળી કરતા તમારો અવાજ મસ્ત છે। મને ખોટું બોલવાની આદત નથી, તો પછી હવે શું કહું, જો તમારે આની અંદર આગળ વધવું હોય તો તમને ખબર છે અત્યારના જેટલા ટોપના સિંગરો છે એને કોને શીખવાડ્યું? મેં તમને તો ખબર છે મને ખોટું બોલવાની આદત નહીં નથી, હા એટલે તમને કહું બધાને મેં તૈયાર કર્યા છે, ત્યારે જેટલા ટોપ ઉપર છે બધાને મેં કમ્પ્લીટ કર્યા, બોલો તો પછી તમને કઈ ખર્ચો થશે? ખર્ચો તો યાર શું યાર, તમે એવડા બધા કરોડોપતિ પાર્ટી ને પછી ખર્ચામાં બીઓ ઈ શર્મા જી નો, એનો કોઈ વાંધો નહીં, પણ કોઈ ફીસ વીસ તો છે ને? તમે મને શીખવાડશો ને? હા હું તમને શીખવાડીશ, તમે મને શીખવાડશો હું તમને શીખવાડીશ, એટલે શું થયું એકબીજા શીખીએ એટલે એમાં ફીસ નો હોય, પણ જો તમને ખુશીથી એમ લાગે કે તમને ફાવી ગયું છે ને આવડી ગયું છે અને તમને જો એમ લાગે કે મારે આને કઈક દેવું છે તો 2-5 લાખ રૂપિયા રાખી દે, ચોક્કસ તમને 2-5 લાખ રૂપિયા એટલે કઈ નહીં, અને તમને થોડી પાછી ખબર છે મને ખોટું બોલવાની આદત નથી, લાગે છે ને મૂર્ખ વાત માં બરોબર ને? હવે શું કહું, જો તમારે સંગીત શીખવા માટે એક કામ, શું કામ કરવું બાલકા? તમારા આસિસ્ટન્ટને બાજુમાં રાખવી પડે તો તમે એના સામું જોઈ અને તમે અંદરનો કલાકાર બહાર નીકળે, ઓ એક ફિલિંગ વાળા ગીતો તમે ગાઈ શકો, ઓ આ બધું પહેલા થતું હોય, એ પેન્ટર પેન્ટિંગ કરતી વખતે ચિત્ર જોઈએ ને, કલાને કલા માટે પણ જોઈએ, બરોબર છે? મારી વાત સાચી કે ખોટી? અને તમને ખબર છે મારી મને ખોટું બોલવાની આદત નથી નહીં, તો પછી બોલાવો અરે બોલાવો ને તે આવો, બોલો ને સાહેબ બેસો, હા સર બોલો, કેમ છો તમે? મજામાં? મજા, શું નામ રાખ્યા? શીખવા માટે પેલા લાંબો શ્વાસ, લાંબો શ્વાસ, હા પાછો શ્વાસ બહાર,
અરે ભાઈ તમે જોવાનું નથી, તમારે એમાં ધ્યાન રાખવાનું છે, તમારે ધ્યાન રાખવું, હું ધ્યાન રાખું, બરાબર? તમે અહીંયા ધ્યાન ન દો, તમે થોડુંક સંગીત શીખવા માટે શાંતિથી રહેવું પડે, તો તમે મળજો. બરાબર છે, એટલે હવે અત્યારે તો આટલું ઘણું તમને લાગે છે, આવડી ગયું કે નહીં ગાતા, લાગે ને તમને? આવડે. અને તમને બધીને તો ખબર છે મને ખોટું બોલવાની. એટલે હવે તમારે બીજો પડાવ શીખવા માટે પાછી આંખ બંધ બંધ કરવાની. પાછી બંધ કરવાની? હા, જોવાનું નહીં આ બાજુ નહીં. આમ ગમી ને જો, મને કઈ વાંધો નથી, અને તમને ખબર છે મને ખોટું બોલવાની આદત તો છે. આદત શું લાંબો સાસ લો ના, જેટલો લેવાય એટલું લે, પણ આઈ તો બેન રાખો. તમે આવજો, હું તમને એકાંતમાં સરસ મજાનું ગાતા એક વળી. અરે તમારે ગાતા 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 એટલા સુર માં અંદર ભીયા જશો ને કે તમને તો મજા આવશે. હવે તમે તમારા બારે નીકળો, પાછા આપણું થઈ ગયું. તમને ખબર છે હું ખોટું બોલવાની વાત નથી. તમને ખબર છે મને ગોટું બોલવાની આદત. કેવું સંગીત શીખવાડો આવ્યો છે આ કીર્તિને લઈને ભરે છે. આંખો મારીને હું જોઉં છું બધું. છોકરીને પટાવવા લાગે છે મારી એસિસ્ટન્ટને. આ બાલકા ઉપર મને બિલકુલ ભરોસો નથી. શર્માજી, ઓ શર્માજી. અરે જગ્યા, મેં સાંભળ્યું છે તમે બહુ મસ્ત ગાઓ છો. ગાઉં છો ને, મારી એસિસ્ટન્ટ શીખવા માટે આવશે, મને કોઈ શીખવા નહીં આવતો.